સુપ્રભાતમ મિત્રો, તો સ્વાગત છે તમારું ધ ફોકસ સ્ટડી YouTube ચેનલ પર, જ્યાં તમારી સાથે ફરીથી એક નવા વિડિયો સાથે પધાર્યા છીએ. તો મિત્રો, આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે ધોરણ 10ના પ્રકરણ નંબર 1 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં રાસાયણિક સમીકરણો અને રાસાયણિક પ્રક્રિયાઓ વિશે આપણે આજે વાત કરવાની છે. તો રાસાયણિક પ્રક્રિયાઓ વિશે વાત કરવા જઈએ કે કોઈ પણ આપણી રોજબરોજની પ્રક્રિયાઓ થાય છે, એ બધી એક રાસાયણિક અથવા ભૌતિક પ્રક્રિયા થતી જોવા મળે. એટલે કે દૂધમાંથી દહીં બનવું, એનું આથવણ થવું, પછી લોખંડને કાટ લાગવો, અથવા કંઈક ખીરાપણું, તેલ અથવા જે ચરબી હોય છે તેમાં ખોરાપણું આવતું હોય છે, તો આ બધી જ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે જે આપણી આજુબાજુમાં જોવા મળે છે હંમેશા. પરંતુ જોડે જોડે એ પણ સમજવું કે વિજ્ઞાન એટલે શું, તો આપણું રોજબરોજનું જ્ઞાન અને એની અંદર જ આ પ્રક્રિયાઓ થતી હોય છે. એટલે એ કોન્સેપ્ટને લઈને તમે ઇમેજિન કરજો આ વસ્તુને કે રાસાયણિક પ્રક્રિયાઓ કે કોઈ પણ ફેરફાર થાય છે જ્યારે વસ્તુમાં, તો ત્યારે બે રીતે ફેરફાર થતો જોવા મળે. એક રાસાયણિક રીતે ફેરફાર થાય છે અને બીજો એક ફેરફાર ભૌતિક રીતે થાય છે. હવે ભૌતિક ફેરફાર એટલે કે એના કદ, વજન, રંગ, રૂપ એ બધી વસ્તુની અંદર ફેરફાર થતો હોય તો ત્યારે એને ભૌતિક ફેરફાર કહેવામાં આવે છે. બરફનું પાણી બનવું તો એનો ભૌતિક ફેરફાર કહેવાય, ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં બનવું. પરંતુ એનો રાસાયણિક ફેરફાર શું થાય, તો એનું જે સ્ટ્રક્ચર છે તો એના પરમાણુઓની ગોઠવણી અથવા અણુઓની ગોઠવણીમાં ફેરફાર થવો એનો રાસાયણિક ફેરફાર કહેવાય મિત્રો. તો એ જ રીતે ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર થતો જોવા મળે છે. પરંતુ એ સમજતા પહેલા આપણે એક પ્રયોગ વિશે વાત કરીએ કે મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે આપણે બંસન બર્નરની અંદર રાખીએ છીએ અને એ સફેદ જ્યોતથી સળગે છે અને એક ધુમાડો ઉત્પન્ન કરીને એ પાવડર સ્વરૂપે બનાવે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો એ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે, જેને સરળ રીતે આપણે જોવા જઈએ તો મેગ્નેશિયમ છે એ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે. એટલે આપણે બે પ્રક્રિયકો કહી શકીએ કે જે પ્રક્રિયામાં ભાગ લે છે. એટલે પ્રક્રિયકો વિશે ખાસ યાદ રાખજો કે પ્રક્રિયકો કોને કહેવાય, તો જે પ્રક્રિયામાં ભાગ લેતા જે પદાર્થના ઘટકો છે અથવા જે પદાર્થ છે, અણુઓ છે, પરમાણુઓ છે, તત્વો છે, તે બધા જ પ્રક્રિયકો કહેવામાં આવે જે પ્રક્રિયામાં ભાગ લે છે. અને એ ભેગા મળીને શું બનાવે છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ. મેગ્નેશિયમ ઓક્સાઇડ જે આપણે થોડી વાર પહેલા જોયું પ્રયોગમાં કે પાવડર સ્વરૂપે જોવા મળે છે. તો હવે મેગ્નેશિયમ ઓક્સિજન હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે, પટ્ટીને જે મેગ્નેશિયમની પટ્ટીમાં મેગ્નેશિયમ હતું અને ભેગા મળીને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. એટલે કે આને નિપજ કહેવામાં આવે. જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો ભેગા મળીને પ્રક્રિયા કરે છે અને નિપજ સ્વરૂપે નિર્માણ પામે છે, તો આ નિપજ કહેવામાં આવે છે. અને વચ્ચે એક તીર દર્શાવવામાં આવે, એ રીતે LHS એટલે કે લેફ્ટ હેન્ડેડ સાઇડ અને RHS એટલે રાઇટ હેન્ડેડ સાઇડ, RHS જ્યાં નિપજ મળતી હોય અને LHS લેફ્ટ હેન્ડેડ સાઇડ કે જ્યાં પ્રક્રિયકો પ્રક્રિયામાં ભાગ લેતા હોય એ દર્શાવવામાં આવે છે. જ્યારે એક પ્રક્રિયક હોય તો ત્યારે કંઈ પ્લસ દર્શાવવાની જરૂર રહેતી નથી, પણ જ્યારે એક કરતા વધારે હોય ત્યારે અહીંયા પ્લસ તરીકે એ પ્રક્રિયાને અહીંયા એડ કરવામાં આવે છે. અને ત્યાંથી તીરની દિશાને દર્શાવવામાં આવે અને જ્યાં તીરનો જે ખૂણાવાળો ભાગ છે એ નિપજો તરફ જ હંમેશા જોવા મળે છે. જ્યારે આ રો ભાગ છે કે જ્યાં કોઈ તીરનું નિશાન નથી તો એ હંમેશા પ્રક્રિયકો તરફ જોવા મળે છે. તો આ વસ્તુ યાદ રાખજો ખાલી જાણકારી માટે. અને બીજી વસ્તુ છે કે અહીંયા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. પરંતુ પ્રશ્ન અહીંયા એ થાય કે આખો પ્રયોગ જે સમજવા માટે આપણે એક મોટો કોન્સેપ્ટ, એક થિયરી યાદ રાખવી પડતી હોય છે. પરંતુ વૈજ્ઞાનિકોએ શું વાત કરી, તો કે એમાં તત્વો શોધ્યા. પાંચમા ચેપ્ટરની અંદર આવર્ત કોષ્ટક, મેન્ડેલેફનું આવર્ત કોષ્ટક અને એના પછી આધુનિક આવર્ત કોષ્ટક આપણે શોધ્યું, તો આધુનિક આવર્ત કોષ્ટકની અંદર બધા જ તત્વોની એક એક તત્વોની સંજ્ઞા આપેલી છે. એટલે કે મેગ્નેશિયમની સંજ્ઞા શું થાય છે, તો Mg. મેગ્નેશિયમની સંજ્ઞા Mg પ્લસ ઓક્સિજનની સંજ્ઞા એટલે કે O2. ઓકે, અને પ્રક્રિયા થઈને શું બનાવે છે, તો મેગ્નેશિયમ ઓક્સાઇડ 2MgO. તો આપણને એક સમીકરણ મળ્યું કે જે આખા પ્રયોગને ટૂંકમાં દર્શાવી શકે છે.
એટલે કદાચ આપણે આખો પ્રયોગ થિયરીટિકલ યાદ ન રાખી શકીએ, પરંતુ આ એક સમીકરણ યાદ રાખીએ જે વૈજ્ઞાનિકોએ આપણને આપેલું છે, તો એ આખા સમીકરણ પરથી આખા પ્રયોગનું આપણે નિરૂપણ કરી શકીએ કે મેગ્નેશિયમની પટ્ટી એ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને જ્યાં ઉષ્માની હાજરી એટલે કે બર્નર વડે એને આપણે તાપમાન આપીએ છીએ અને શું બનાવે છે તો 2MgO કે સોલિડ સ્વરૂપમાં એટલે કે પાવડર સ્વરૂપે મેગ્નેશિયમ ઓક્સાઇડના અણુઓ બનાવે છે. તો આને કહેવામાં આવે છે રાસાયણિક સમીકરણ. રાસાયણિક સમીકરણ હવે કોઈ પણ સમીકરણ છે આપણી ઘરની વસ્તુ નથી કે જે ડાયરેક્ટ એમ જ અણુઓ મૂકી રહ્યા છે, એમ જ પરમાણુઓને ગોઠવી દઈએ, પરંતુ બધા જ અણુ અથવા પરમાણુઓને એમના પરમાણુઓની સંખ્યાને આધારે સંતુલિત કરવા જરૂરી બને છે. અને આપણે સંતુલિત કરવા માટે શું કરવું જોઈએ તો એની નિપજ તરફ, આ નિપજ તરફ અને પ્રક્રિયકો તરફ ગણતરી કરવી પડે કે કેટલા પરમાણુઓ છે. તો એની આખી એક ફોર્મેટ છે, સ્ટેપ વાઇઝ આપણે એને સમજીશું. તો આપણે હવે નેક્સ્ટ એને સમજીએ. તો ચલો મિત્રો હવે જોઈએ, અહીંયા એક સાદું રાસાયણિક સમીકરણ આપણી જોડે છે જેને આપણે સંતુલિત રાસાયણિક સમીકરણના ટોપિક હેઠળ એને સંતુલિત કરવાનું છે. પરંતુ એક દળ સંચયનો નિયમ એના પહેલા યાદ કરી લઈએ કે દળ સંચયનો નિયમ એટલે શું, કે દળ સંચયનો નિયમ કોને કહેવાય. દળ સંચયનો નિયમ જે નવમા ધોરણમાં પણ આપણે ભણી ગયા છીએ કે દળ સંચયનો નિયમ એટલે કે જ્યારે કોઈ પ્રક્રિયા થતી હોય રાસાયણિક પ્રક્રિયા તેમાં નિપજનનું જેટલું દળ હોય, નિપજનના પરમાણુનું જેટલું દળ હોય એ દળ કેટલું હોય તો એ પ્રક્રિયકોના પરમાણુનું જેટલું દળ હોય એના જેટલું જ હોય, એટલે કે દળનો સર્જન થતું નથી અથવા દળનો વિનાશ પણ શક્ય નથી. એટલે કે જે દળ પ્રક્રિયકોમાં છે એટલું જ દળ નિપજોમાં પણ રહેવાનું છે, એમાં કોઈ વધારો ઘટાડો થતો નથી. તો એને દળ સંચયનો નિયમ કહેવામાં આવે છે. તો મિત્રો આ દળ સંચયનો નિયમ છે જેના હેઠળ આપણે સમીકરણને સંતુલિત કરવું ખૂબ જ જરૂરી બને છે. હવે વાત કરીએ પરમાણુઓની તો Fe છે એટલે આયન છે, હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે, ત્રણ તત્વો છે, Fe છે, ઓક્સિજન છે અને હાઇડ્રોજન છે. પરંતુ પહેલાં આપણે શું કરીશું તો તત્વોની ગણતરી કરી નાખશું કે પ્રક્રિયકો તરફ કેટલા છે અને નિપજો તરફ કેટલા છે. તો એ ગણતરી કરીએ તો પહેલો સ્ટેપ આપણે જોઈએ તો કે તત્વોની ગણતરી. તો તત્વોની ગણતરી એટલે પહેલાં તત્વોના નામ જોઈએ, Fe, હાઇડ્રોજન અને ઓક્સિજન ત્રણ તત્વો છે. હવે પ્રક્રિયકો તરફ એની સંજ્ઞા કેટલી છે તો Fe એક જ છે, હાઇડ્રોજન બે છે અને ઓક્સિજન એક છે. નિપજ તરફ જોઈએ તો Fe ત્રણ છે, હાઇડ્રોજન બે છે અને ઓક્સિજન ચાર છે. હવે સિમ્પલ નિયમ છે મિત્રો આમાં કે રસ્તામાં ત્રણ માણસો આવતા હોય, એકના જોડે વધારે ધન હોય, વધારે સોનાની ઘડી, સોનાનું ઘડિયાળ, સોનાના ચશ્મા બધું પહેરીને ફરતો હોય, એક મીડિયમ ક્લાસ હોય અને એક ગરીબ હોય, અને આપણે લૂંટાના છીએ અને આપણે લૂંટવા જવાનું છે એને, તો આપણે ત્રણેયમાંથી પહેલાં કોને પકડશું, તો જેના જોડે વધારે રૂપિયા હોય એને પકડશું. તો અહીંયા શું કરવાનું, જેના જોડે વધારે પરમાણુ હોય ને એને પકડવાના સૌથી પહેલાં. તો કોના છે, ઓક્સિજન જોડે. તો ઓક્સિજનને પહેલાં પકડો, એને પહેલાં સંતુલિત કરો, પછી બીજાનું જુઓ. તો અહીંયા પહેલાં ઓક્સિજનને સંતુલિત કરવા જઈશું તો આપણે શું કરવું પડે કે ઓક્સિજન પ્રક્રિયકો તરફ કેટલા છે તો એક છે અને નિપજો તરફ ચાર છે. તો આને આપણે ચાર વડે ચાર મોલ લઈએ એકની જગ્યાએ, તો અહીંયા પણ ચાર ઓક્સિજનના પરમાણુ થઈ જાય ને અહીંયા પણ ચાર થશે. તો શું કરીશું તો Fe એમાં કંઈ ચેન્જ નહીં કરીએ, H2O છે એમાં એક મોલની જગ્યાએ આપણે ચાર મોલ લઈશું, બરોબર. બીજો પ્રશ્ન એ ઊભો થાય કે અહીંયા આપણે H2O4 કેમ ના લઈ શકીએ, ના લઈ શકીએ કારણ કે એનું રાસાયણિક બંધારણ બદલાઈ જશે અને જ્યારે પદાર્થના એક રાસાયણિક બંધારણ છે H2O અને એની જગ્યાએ H2O4 લઈએ છીએ ત્યારે આના રાસાયણિક ગુણધર્મ પણ કેવા થાય, બદલાઈ જાય, એનો સ્વભાવ પણ કેવો થાય, બદલાઈ જાય છે. પરંતુ અહીંયા જ્યારે ચાર મૂકીએ છીએ એનો મતલબ એમ કે આપણે એકની જગ્યાએ ચાર મોલ લીધા છે પરમાણુનો, એનો કંઈ રાસાયણિક ફેરફાર નથી કર્યો આપણે. તો 4H2O ગિવ્સ ટુ Fe3O4, એમનો એમ જ રાખ્યું છે આપણે, પ્લસ H2 એમના એમ જ. હવે જુઓ મિત્રો અહીંયા પણ ચાર થઈ ગયા ઓક્સિજનના અને આટલે પણ ઓક્સિજનના કેટલા થઈ ગયા, ચાર ઓક્સિજન થઈ ગયા છીએ. હવે ફરીથી નોંધો કે ફરીથી હવે Fe અને H2 બે પરમાણુ વધ્યા તો Fe અને H પ્રક્રિયકો તરફ કેટલા છે, Fe તો એક છે અને H કેટલા છે તો 4 × 2 = 8 છે. અહીંયા Fe કેટલા છે તો 3 છે નિપજોમાં અને હાઇડ્રોજન કેટલા છે, 2. ઓક્સિજન તો આપણે સંતુલિત કરી દીધા છે. હવે હાઇડ્રોજન જોઈએ સૌથી વધારે કોના જોડે પરમાણુ છે, 8. તો લોટી કાઢો 8 ને. તો અહીંયા જોઈએ હવે
8 છે તો અહીંયા 8 છે તો અહીંયા પણ 8 કરવા જરૂરી છે તો આપણે અહીંયા 4 મોલ લઈએ તો 8 થઈ જશે સરળતાથી તો આ બીજો સ્ટેપ હતો હવે ત્રીજો Fe plus 4H2O gives to Fe3O4 plus 4H2 અહીંયા પણ 8 અહીંયા પણ 8 હવે કોણ બાકી છે તો Fe Fe નો અહીંયા એક જ છે પરંતુ અહીંયા કેટલા છે 3 તો આપણે હવે અહીંયા 3Fe લખીએ 3 મોલ લઈએ Fe ના તો શું થશે 3Fe plus 4H2O gives to Fe3O4 plus 4H2 ઓકે તો આખું સમીકરણ કેવું મળી ગયું આપણને સમતોલિત થયેલું જોવા મળે એમાં તમે પ્રક્રિયકો અને નિપજો બંને તરફ નજર નાખશો પરમાણુની ગણતરી કરશો તો બંને બાજુ પરમાણુની સંખ્યા કેવી થશે તો સરખી જ મળશે હવે આ તો એક વસ્તુ આપણે પૂરી થઈ કે પરમાણુની રીતે સમતોલિત કર્યા પરંતુ હવે આપણે શું કરવું પડશે તેની ભૌતિક અવસ્થાઓ દર્શાવવી પડશે ભૌતિક અવસ્થાઓ કેટલી છે તો 4 છે પ્રક્રિયામાં પહેલી ઘન બીજી પ્રવાહી ત્રીજી વાયુ અને ચોથું જલીય દ્રાવણ એના ઇંગ્લિશમાં નામ જોઈએ તો સોલિડ લિક્વિડ ગેસ અને એક્વાયસ સોલ્યુશન એટલે ટૂંકમાં આપણે શું કરીએ છીએ જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં લખીએ તો ત્યારે સોલિડને આપણે એસ તરીકે લખીએ છીએ કૌંસમાં લિક્વિડને આપણે એલ તરીકે ગેસને જ્યારે જી તરીકે અને એક્વાયસ સોલ્યુશનને આપણે એક્યુ તરીકે લખીએ છીએ એટલે અહીંયા પણ આપણે લખવું હશે તો પાંચમો સ્ટેપ ઉમેરીને લખી શકીએ કે 3Fe સોલિડ છે પ્લસ 4H2O ગેસ ફોર્મેટમાં છે એટલે કે વાયુ અવસ્થામાં છે Fe3O4 સોલિડ છે એટલે કે ઘન અવસ્થામાં છે અને 4H2 એટલે એક પણ કેવું છે તો વાયુ અવસ્થામાં છે તો આ રીતે આપણે દરેક ભૌતિક અવસ્થા દર્શાવવી પણ જરૂરી છે એના પછી છઠ્ઠું સ્ટેપ છે શું તો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા લખીએ છીએ ત્યારે એની અંદર દબાણમાં ફેરફાર થતો જોવા મળે તાપમાનમાં ફેરફાર થતો જોવા મળે અથવા તો એમાં કોઈ ઉદ્દીપક ભાગ લે છે ઉદ્દીપક એટલે કે જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે તે પદાર્થ તો ઉદ્દીપક ભાગ લે છે તો એને ક્યાં દર્શાવવામાં આવે છે તેને આ તીરની નિશાની છે એના ઉપર અથવા એની નીચેની તરફ દર્શાવવામાં આવે મહત્વ એને ઉપર જ દર્શાવવામાં આવે છે જ્યારે ઉપર જગ્યા ન રહેતી હોય તો એને નીચે દર્શાવવામાં આવે તો આપણે છઠ્ઠા સ્ટેપમાં પણ એ આપણે ઉમેરી શકીએ છીએ આમાં કોઈ પણ તાપમાન અથવા ઉદ્દીપક ભાગ લેતું નથી એટલા માટે આપણે નથી લખતા પરંતુ છઠ્ઠું સ્ટેપ એ પણ આવે કે છેલ્લે આપણે એમને લખી શકીએ છીએ તો મિત્રો એક સાદું સમીકરણ હોય એને સંતુલિત કરવું ખૂબ જ જરૂરી છે અને આ પણ પ્રશ્નો પૂછાશે કે આ સમીકરણને સંતુલિત કરો તો આપણે આ રીતે આખી સ્ટેપ વાઇઝ પદ્ધતિ અનુસાર એને સંતુલિત કરી શકીએ છીએ તો મિત્રો હવે જોવા જઈએ આપણે રાસાયણિક પ્રક્રિયાના કુલ પાંચ પ્રકારો છે અને એ પાંચ પ્રકારો કે જેમાં સંયોગીકરણ પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા વિસ્થાપન દ્વિવિસ્થાપન અને રેડોક્સ પ્રક્રિયા તો આ કુલ પાંચ પ્રકારની પ્રક્રિયાઓ જોવા મળે રાસાયણિક એમાં સંયોગીકરણ પ્રક્રિયાઓની વાત કરીએ પહેલા સૌપ્રથમ તો સંયોગીકરણ એનો મતલબ શું થાય છે ગુજરાતી મીન્સ કે એનો શું ગુજરાતી આપણી ભાષામાં શું થાય તો સંયોગ એટલે કે જોડાવું એટલે કે જ્યારે બે પ્રક્રિયકો અલગ અલગ પ્રક્રિયકો જોડાઈને એક જ નિપજ બનાવે છે ત્યારે એને સંયોગીકરણ કહે છે સંયોગીકરણ પ્રક્રિયા કહે છે એની સામાન્ય વ્યાખ્યા પણ આપણે જોઈએ છે તો એ રીતે આપણે લખી શકીએ કે બે કે તેથી વધુ પ્રક્રિયકો ભેગા મળીને એક જ નિપજનું નિર્માણ કરે છે તેવી પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાઓ કહે છે એટલે એમ કહી શકાય કે બે કે તેથી વધુ પ્રક્રિયકો એક નિપજનું નિર્માણ કરે છે ઓકે તો આ છે સંયોગીકરણ પ્રક્રિયાઓ પરંતુ એક ખાસ મહત્વનો મુદ્દો એ જોવાનો છે કે સંયોગીકરણ પ્રક્રિયાઓમાં કેવી પ્રક્રિયાઓ જોવા મળે છે તો ઉષ્મા છૂટી પાડે છે એક સરસ એવું એક્ઝામ્પલ આપણે જોઈએ છીએ કેલ્શિયમ ઓક્સાઇડ એ પાણી સાથે પ્રક્રિયા કરે છે જે કડી ચૂનો કહેવામાં આવે અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ફોડેલો ચૂનો બનાવે છે આપણે જે જૂના ઘરો બનતા હતા એ જૂના ઘરોમાં જે પેલો કલર લગાવવામાં આવતો હતો ફોડેલો ચૂનો લગાવવામાં આવતો હતો તે ચૂનામાં શું કરતા હતા કારીગર તો પેલા માટલું લે માટલાની અંદર થોડું પાણી લેવામાં આવે અને એ પાણીની અંદર ધીમે ધીમે ચૂનો નાખતા જાય કડી ચૂનો જે થેલીમાં પેકિંગ હોય
એ પછી શું થાય તો એ ફોડેલો ચૂનો એટલે કે આખું લિક્વિડ ટાઈપ બની જાય, પણ એના અંદરથી શું થાય ધુમાડા ઉત્પન્ન થાય અને માટલું એકદમ ગરમ થઈ જતું હોય, તો એ શેના કારણે, તો એમાં ઉષ્મા છૂટી પડતી હોય એના કારણે, તો ઉષ્મા છૂટી પડે એના કારણે ધુમાડા નીકળે અથવા તાપમાનનો પણ ફેરફાર આવે, તો એ જ પ્રક્રિયા છે મિત્રો જે આપણે નાના હતા ત્યારે પેલા કલર કામમાં જોતા હતા. બીજી પ્રક્રિયા છે કોલસાનું સળગવું. જ્યારે કોલસો સળગે છે કાર્બન, તો આ કાર્બન જ્યારે સળગે ત્યારે હવામાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને શું બનાવે, CO2 બનાવે છે, જે ગેસ ફોર્મેટમાં જોવા મળે છે. ત્રીજી એક પ્રક્રિયા છે ગ્લુકોઝની, કે આપણા શરીરની અંદર જોવા મળે છે પાચન દરમિયાન, કે જે આપણા પાચન દરમિયાન ગ્લુકોઝના અણુઓ બન્યા છે, તો એ ગ્લુકોઝના અણુઓ જે આપણે શ્વસન દ્વારા ઓક્સિજન લઈએ છીએ અંદર, એ ઓક્સિજન અને ગ્લુકોઝ ભેગા મળીને, એટલે આ બે પ્રક્રિયકો છે ગ્લુકોઝ અને ઓક્સિજન, ગ્લુકોઝ અને ઓક્સિજન બે પ્રક્રિયકો ભેગા મળીને શું બનાવે, તો કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે, પાણી બનાવે છે અને ઊર્જા છૂટી પાડે છે. એટલે 6CO2 જે આપણે ઉચ્છવાસ મારફતે બહાર કાઢીએ છીએ શરીરની, પાણી H2O કે જે આપણે પ્રસ્વેદ અથવા કોઈ પણ ગ્રંથિ દ્વારા નિકાલ કરીએ છીએ, અને ઊર્જા જે આપણે આપણા શરીરની રોજબરોજની કામ ચાલવા દોડવા ખાવા માટે આપણે કરીએ છીએ ઊર્જાનો ઉપયોગ, તો આમાં પણ ઊર્જા છૂટી પડે છે. એના કારણે સંયોગીકરણ જે પ્રક્રિયા કહે જેમાં ઊર્જાઓ અથવા ઉષ્માઓ છૂટી પડતી હોય, એના કારણે આ પ્રક્રિયાને શું કહે છે, તો કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહે છે. ખાસ યાદ રાખજો આપણે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા, બરોબર, કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે, ઉષ્મા ક્ષેપક કહેવામાં આવે છે, કારણ કે ઉષ્મા ક્ષેપક. અને બીજી એક પ્રક્રિયા છે જે વિઘટન પ્રક્રિયાઓમાં જોવા મળે છે, આપણે જોવા જઈશું હવે વિઘટન પ્રક્રિયાઓ. તો જેમ સંયોગીકરણમાં બે પ્રક્રિયકો ભેગા મળીને એક જ નિપજનું નિર્માણ કરે છે, એ જ રીતે વિઘટન પ્રક્રિયાઓમાં શું થશે, તો એનાથી ઉલટું, બરોબર, એની ટ્રેન ઊંધી દોડશે, કારણ કે એક પ્રક્રિયકમાંથી બે અલગ અલગ નિપજનું, બે કે તેથી વધુ નિપજનનું નિર્માણ થશે. એટલે કે ત્યાં એક જ, ત્યાં એક જ પ્રક્રિયકમાંથી, પ્રક્રિયકમાંથી બે કે તેથી વધુ નિપજ બને, બરોબર છે. વિઘટનનો મિનિંગ શું થાય છે, તો છૂટા પડવું, વિઘટન એટલે તો કે એક પ્રક્રિયક ભાગ લેતું હોય એના દ્વારા બે અલગ અલગ નિપજો, બે અથવા એથી વધારે પણ મળી શકે, તો નિપજનું નિર્માણ થતું હોય છે. પણ જો આ પ્રક્રિયામાં શું થાય છે, તો આ પ્રક્રિયાઓની અંદર કેલ્શિયમ કાર્બોનેટ છે, કેલ્શિયમ કાર્બોનેટ એને પ્રક્રિયા થઈને શું બને, તો એક કડી ચૂનો બને છે, કેલ્શિયમ ઓક્સાઇડ, અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે છે, કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે છે. પરંતુ એ દરમિયાન શું થાય, તો કે એની અંદર ઉષ્મા ઉમેરાય છે, એટલે કે આપણે ઉષ્મા ઉપરથી આપવી પડતી હોય છે. 2AgCl છે, સિલ્વર ક્લોરાઇડનો પ્રયોગ સારો એવો અંદર આપ્યો છે પ્રયોગની રીતે, કે AgCl છે સિલ્વર ક્લોરાઇડ, અને એને સૂર્યપ્રકાશની હાજરીમાં શું જોવા મળે, તો સિલ્વર ક્લોરાઇડને એક ખાલી પાવડરને એક વોચ ગ્લાસમાં લઈને બારીને આગળ આપણે રાખીશું, તો એ સૂર્યપ્રકાશ સીધો એના પર પડે એ રીતે, તો શું જોવા મળશે, તો ક્લોરિન અને સિલ્વર બંને અલગ અલગ થતું જોવા મળે, સિલ્વર અને ક્લોરાઇડ બંને અલગ અલગ નિપજો જોવા મળે છે આપણને. તો આ બધી પ્રક્રિયાઓમાં શું થાય છે, તો ઉષ્મા પ્રક્રિયામાં ભાગ લે છે, છૂટી નથી પડતી, એને આપવી પડે છે, એટલા માટે આ પ્રક્રિયાઓને શું કહેવાય છે, ઉષ્મા શોષક. તો ખાસ કદાચ સંયોગીકરણ પ્રક્રિયાઓ અને વિઘટન પ્રક્રિયાઓનો તફાવત નહીં પૂછાય, પરંતુ ઉષ્મા ક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયાઓ કોને કહેવાય એનો તફાવત જરૂરથી પૂછાશે, તો એનો કોન્સેપ્ટ ખાલી ક્લિયર કરી દેજો. તો ચલો મિત્રો, બે વિશે વાત થઈ ગઈ આપણે, સંયોગીકરણ પ્રક્રિયાઓ અને વિઘટન પ્રક્રિયાઓ, તો આશા રાખું કે કોન્સેપ્ટ તમારે ક્લિયર થઈ ગયો હશે. તો હવે બીજી બે પ્રક્રિયાઓ વિશે જોઈએ, વિસ્થાપન અને દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓ. બંને ભાઈઓ છે કાકા બાપાના, તો આપણે વિસ્થાપન પ્રક્રિયાઓ સમજી જશું, તો દ્વિવિસ્થાપન પણ એ જ કોન્સેપ્ટ છે એના અંદર. તો વિસ્થાપન પ્રક્રિયાઓની વાત કરીએ, તો વિસ્થાપન પ્રક્રિયાઓ કોને કહી શકાય આપણે, તો વિસ્થાપન પ્રક્રિયાઓનું ઉદાહરણ જોવા જઈએ, કે જે પ્રક્રિયાઓમાં પ્રક્રિયકો એકબીજાને, મીન્સ કે પ્રક્રિયકો એક પ્રક્રિયક બીજા પ્રક્રિયકમાં વિસ્થાપિત કરે છે, એક આયનને વિસ્થાપિત કરે છે. કઈ રીતે, ધારો કે એફી છે એ સોલિડ અવસ્થામાં છે, બરોબર છે. કોપર સલ્ફેટનો એક પ્રયોગ છે સારો એવો, કે કોપર સલ્ફેટનું આપણે દ્રાવણ લઈએ છીએ, એક બીકરમાં કોપર સલ્ફેટનું દ્રાવણ લઈએ છીએ, કોપર સલ્ફેટનું દ્રાવણ,
એના અંદર આપણે શું કરી દીધું એફી ના ટુકડા એટલે કે ખીલી ના ટુકડા અથવા લોખંડના કોઈ પણ ટુકડા આપણે નાખી દઈએ છીએ આપણે એફી આપણે એફી નાખીએ છીએ ઓકે તો પ્રક્રિયા થઈને શું થશે તો એફી SO4 નું દ્રાવણ બની જશે એફી SO4 અને કોપર એ જે પણ એફી ના ટુકડા નાખ્યા હશે લોખંડની ખીલી અથવા તો એના ઉપર કોપર જામેલું જોવા મળે બરોબર એના ઉપર કોપરનું લેયર આખું જામી ગયેલું જોવા મળે તો આખી પ્રક્રિયા આ રીતની થશે પ્રયોગ પરંતુ એને આપણે ટૂંક સમીકરણમાં સમજવું છે તો આ સમીકરણમાં પણ સમજી શકીએ કેમ તો જ્યારે એક બીકરની અંદર કોપર સલ્ફેટના દ્રાવણની અંદર એફીના ટુકડા નાખવામાં આવે છે લોખંડના ત્યારે અહીંયા બે આયનો છૂટા પડે છે એક Cu+2 તથા SO4-2 ઓકે અને અહીંયા એફી છે તો એફીનો આયન છે ઓકે જે Fe+2 માં ફેરવાય છે જ્યારે જલીય દ્રાવણ બને અંદર જાય ત્યારે Fe+2 માં ફેરવાય છે હવે શું કરશે તો આ બે આયનો છૂટા પડે છે બરોબર છે તો આ બે છૂટા પડશે તો ત્રીજી અંદર શું કરશે તો ઘૂસ મારશે બરોબર જ્યાં લાગ જોયો નથી બે જણા છૂટા પડ્યા છે તો ત્રીજો અંદર શું કરશે તો ડાયરેક્ટ અંદર ઘૂસ મારશે તો આ ટ્રાયેંગલ લવ સ્ટોરી નહીં થાય પરંતુ શું થશે તો બેને છૂટા કરવા થાય બરોબર બેને છૂટા કરીને પોતે અંદર ઘૂસી જવું એ પ્રકારની પ્રક્રિયા થાય તો શું બનશે તો Fe SO4 આ બે ભેગા મળી જશે આ અને શું બનાવશે Fe SO4 અને જે કોપર જે એકલું અટોલું છે તો એ શાંતિથી અહીંયા બાજુમાં બેસી રહેશે તો અહીંયા કોપર અલગથી અહીંયા જામી ગયેલું જોવા મળશે તો આને શું કર્યું છે એફી એ તો અહીંયા બે જે પણ પ્રક્રિયક એનો જ પોતાનો જ પ્રક્રિયક છે જે પ્રક્રિયામાં ભાગ લે છે જે આયનો છૂટા પાડે છે એમાંથી જે ઋણ પોતે ધન આયન છે તે ઋણ આયન સાથે શું બાઇન્ડ અપ કરી લેશે અને Fe SO4 નિપજ તરીકે બનાવશે જે ફેરસ સલ્ફેટ કહેવામાં આવે અને કોપર અલગથી જોવા મળશે તો આ પ્રક્રિયાને શું કહેવાય વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે એ જ રીતે બીજું ઉદાહરણ જોઈએ Pb છે લેડ ઓકે તો લેડ અને CuCl2 બે આયનો છૂટા પાડે છે કોપર Cu+2 અને 2Cl- ઓકે ધનાયન અને ઋણાયન અને Pb એ Pb+2 બનાવશે ઓકે ધનાયન પોઝિટિવ નેગેટિવ વચ્ચે ઘૂસ મારશે ઘૂસ મારીને આની જોડે બાઇન્ડ અપ કરી લેશે અને જ્યારે બાઇન્ડ અપ કરી લે ત્યારે શું બનાવશે PbCl2 ઓકે અને Cu+2 એ અલગથી ફરી પાછું બેસી જશે અને આ રીતે વિસ્થાપન પ્રક્રિયાઓ આપણે સમજી શકીએ ઉદાહરણ દ્વારા સમજી શકાશે અને ખાલી ફક્ત ધન આયન અને ઋણ આયનના છૂટા પડે છે અને એના થકી વિસ્થાપન શક્ય બની શકે છે એ કોન્સેપ્ટ મગજમાં ક્લિયર રાખજો એના જેવી જ રીતે બીજી પ્રક્રિયા છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓ એટલે કે એવી પ્રક્રિયાઓ કે જેમાં પ્રક્રિયકો બંને પ્રક્રિયકો પોતાના આયનોની આપ લે કરતા હોય તેને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય આના બે આયનો છૂટા પડે 2Na+ એટલે કે Na+ અને SO4-2 ઓકે આના પણ બે આયનો છૂટા પડે Ba+2 અને Cl-2Cl-, ઓકે તો ધન આયન ઋણ આયન ઋણ આયન ધન આયન તો અંદર શું થશે તો આ એના પડોશીમાં નજર નાખશે અને આ એના પડોશીમાં નજર નાખશે બરોબર છે તો બંને એકબીજાના આજુબાજુના પડોશીમાં નજર નાખશે અને બાઇન્ડ અપ કરી લેશે તો Na+2Cl- શું બનાવશે તો NaCl બનાવશે સોડિયમ ક્લોરાઇડ મીઠું બનાવશે અને SO4-2 જે Ba+2 સાથે બાઇન્ડ અપ કરીને શું બનાવે બેરિયમ સલ્ફેટ ઓકે તો આ રીતે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કે જેમાં બંને પ્રક્રિયકોના બંને આયનો એકબીજા સાથે આપલે કરતા હોય જ્યારે આમાં પ્રક્રિયકોનો એક જ તત્વ બીજા પ્રક્રિયકના આયનોની વચ્ચે મીન્સ કે આયનનું વિસ્થાપન કરી નાખે છે દૂર કરી નાખે છે આનું વિસ્થાપન આયનો છૂટા પડ્યા તો આને Cu+2 ને શું કરી નાખશે દૂર કરી નાખશે આગું કરી નાખશે એના કારણે એને વિસ્થાપન પ્રક્રિયાઓ અને જ્યારે બંને આયનો વિસ્થાપિત થતા હોય આપલે થતી હોય એને દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓ કહેવામાં આવે હવે નેક્સ્ટ આપણે રેડોક્સ પ્રક્રિયા વિશે પણ માહિતી મેળવી લઈએ હવે તો ચલો મિત્રો ચાર વિશે વાત થઈ આપણે સંયોગીકરણ વિઘટન વિસ્થાપન દ્વિવિસ્થાપન આશા રાખું કે ચારે ચારનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા હશે પાંચમી પ્રક્રિયા જોઈએ છીએ રેડોક્સ પ્રક્રિયા જેમાં બે પ્રક્રિયાનો સમાવેશ થાય એક તો ઓક્સિડેશન છે અને બીજી રિડક્શન છે ઓકે જ્યારે બંને પ્રક્રિયાઓ એક જ પ્રક્રિયાની અંદર બંને વસ્તુ જોવા મળતી હોય ઓક્સિડેશન અને રિડક્શન ત્યારે એને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે તો એ વિગતવાર ઉદાહરણ સાથે માહિતી આપણે સમજાવીએ છીએ કે ઓક્સિડેશન એટલે શું કે જ્યારે કોઈ પદાર્થમાં ઓક્સિજન O2 ઉમેરાય અથવા તો H2 ગુમાવે ઓકે અથવા તો સંયોજકતામાં ઘટાડો થાય
સંયોજકતા ઘટે તો ત્યારે એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવે. એ જ રીતે રિડક્શનમાં એનાથી ઉલટી ટ્રેન્ડ છે કે O2 ગુમાવે સોરી અહીંયા સંયોજકતા વધે આવશે H2 મેળવે અથવા તો સંયોજકતા ઘટે ઓકે તો ઓક્સિડેશન પ્રક્રિયા જેમાં ઓક્સિજન ઉમેરાય હાઇડ્રોજન ગુમાવે અથવા તો સંયોજકતા વધતી હોય તો એને આપણે શું કહીશું તો ઓક્સિડેશન પ્રક્રિયા. રિડક્શન પ્રક્રિયામાં ઓક્સિજન ગુમાવે પદાર્થ અથવા તો H2 મેળવે છે અથવા તો સંયોજકતા એની ઘટે છે તો ત્યારે આપણે એને શું કહીશું તો રિડક્શન પ્રક્રિયા કહીશું. પરંતુ આપણે 10મા ધોરણમાં સિલેબસમાં ખાલી ફક્ત બે જ રીતનો ઉપયોગ કરવામાં આવ્યો છે, સંયોજકતાનો રીતનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. એટલે ફક્ત બે ઉપર જ ધ્યાન આપીશું આપણે અને જાણકારી માટે આ પણ યાદ રાખીશું જોડે જોડે. તો ઓક્સિડેશન ની વાત કરીએ ઉદાહરણ સાથે, કોપર છે, કોપરને આપણે એક સારો એવો પ્રયોગ છે કે એક સ્પિરિટ લેમ્પ હોય, સ્પિરિટ લેમ્પની ઉપર જાળી રાખી ત્રિપાઈ સ્ટેન્ડ અને એના ઉપર જાળી રાખીને આપણે શું કરીશું તો ચિનાઈ માટી સોરી બાયકોટ ચાઇના બરોબર, ચીનનું આપણે નહીં વાપરીએ તો ચાઇના જે પણ ગ્લાસ છે તો એ ચાઇના ગ્લાસને આપણે નહીં વાપરીએ, પરંતુ એક કાચનો ગ્લાસ હોય તો એના અંદર આપણે શું કરીશું તો કોપરનો જે પણ પાવડર છે એને રાખીશું અંદર, એને નીચેથી તાપમાન આપીશું, ઉષ્મા આપીશું અને ઉષ્મા આપીને શું થશે હવાની સાથે, હવાનો જે ઓક્સિજન ઓક્સિજન છે એની સાથે પ્રક્રિયા કરીને કોપર ઓક્સાઇડ બનાવે છે. એટલે જે પાવડર ફોર્મેટમાં જે કાચની જે રકાબી હતી એના અંદર આપણે કોપર ભર્યો હતો એની ઉપર એક આખું કડક સ્તર જામી જશે, જે કોપર ઓક્સાઇડનું સ્તર હશે, આખું લેયર જામી જશે. હવે ફરીથી શું કરવામાં આવે, જે લેયર જામેલું હતું કોપર ઓક્સાઇડ એને હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે છે, ગેસ ફોર્મેટમાં છે મિત્રો, હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે છે અને એને તાપમાન પણ આપવામાં આવે છે તો કોપર આપણને અલગ મળે છે અને પાણીના બિંદુઓ સ્વરૂપે H2O પણ આપણને જોવા મળે છે, વરાળ સ્વરૂપે H2O આપણને જોવા મળે છે. જો આખી આ રીતે પ્રક્રિયા થશે, આ પ્રક્રિયામાં એક વસ્તુ ઓબ્ઝર્વ કરજો કે કોપર જે ધાતુ તત્વ છે એમાંથી શું બને છે કોપર ઓક્સાઇડ, એટલે એના અંદર ઓક્સિજન ઉમેરાય છે બરોબર. તો આ પ્રક્રિયાને આપણે શું કહીશું ઓક્સિડેશન, કહીશું. જ્યારે આની અંદર શું થાય છે તો હાઇડ્રોજન ઉમેરાય સોરી ઓક્સિજન દૂર થાય છે એટલે કે ઓક્સિજન ગુમાવે છે તો ત્યારે આપણે એને શું કહીશું રિડક્શન પ્રક્રિયા કહીશું. ઓકે તો કોન્સેપ્ટ ક્લિયર બે ઉદાહરણો દ્વારા, કે પહેલું ઉદાહરણ કે જ્યારે કોપર ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઓક્સિજન અંદર ઉમેરાય છે કોપર જોડે તો એને ઓક્સિડેશન કહીશું, એટલે આપણે એમ કહી શકીએ કે કોપરનું શું થયું છે ઓક્સિડેશન થયું છે. અને એ જ રીતે કોપર ઓક્સાઇડને આપણે હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરીને કોપર અલગ છૂટું પડે અને H2O અલગ વરાળ સ્વરૂપે જોવા મળે ત્યારે કોપરમાંથી ઓક્સિજન દૂર થાય છે એટલે કે ગુમાવે છે તો ત્યારે આપણે એને રિડક્શન પ્રક્રિયા કહીશું. હવે એક ઉદાહરણ આ પણ જોઈ લઈએ આપણે કે ઝીંક ઓક્સાઇડ છે, તો આ મિત્રો ઝીંક ઓક્સાઇડની અંદર ઝીંક ઓક્સાઇડમાંથી ઓક્સિજન ગુમાવીને શું બનાવે છે, એટલું ઝીંક તત્વ બનાવે છે એટલે કે ઓક્સિજન ગુમાવે છે તો આપણે એને શું કહીશું રિડક્શન કહીશું. અને બીજી રીતે કાર્બન છે, તો આ કાર્બનની અંદર શું થાય છે કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બનાવે છે તો આ પ્રક્રિયાને ઓક્સિડેશન કહીશું. કેમ તો ઓક્સિજન મેળવે છે એટલે કે ઓક્સિજન ઉમેરાય છે તો આ પણ આપણે ઓક્સિડેશન અને રિડક્શન જે એક પ્રક્રિયાની અંદર જોવા મળે છે તો આવી પ્રક્રિયાઓને શું કહે છે રેડોક્સ પ્રક્રિયાઓ. કઈ કહે છે મિત્રો રેડોક્સ પ્રક્રિયાઓ. ઓકે તો આપણે આને રેડોક્સ પ્રક્રિયાઓ તરીકે ઓળખી શકીએ છીએ જેની અંદર ઓક્સિડેશન અને રિડક્શન બંને વસ્તુ જોવા મળતી હોય. આનું પણ ઉદાહરણ આપણે જોઈ જ લઈએ જોડે કે મેગ્નેશિયમ સોરી મેંગેનીઝ ઓક્સાઇડ. ઓકે મેંગેનીઝ ઓક્સાઇડ છે એ HCl મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે, મેંગેનીઝ ક્લોરાઇડ આપે છે, પાણી આપે છે અને Cl2 ક્લોરાઇડ ડાયક્લોરિન આપે છે તો MnO2માંથી MnCl2 બનાવે છે જે ઓક્સિજન ગુમાવે છે તો ઓક્સિજન ગુમાવે છે આથી શું કહેવાય છે રિડક્શન પ્રક્રિયા, રિડક્શન પ્રક્રિયા. એ જ રીતે HCl છે તો HCl શું કરે છે તો ઓક્સિજન મેળવે છે, H2O બનાવે છે એટલે કે ઓક્સિજન મેળવે છે તેને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ. તો આ પણ કેવી કહેવાશે તો રેડોક્સ પ્રક્રિયા જ કહેવાશે. તો આ જ રીતે કોઈ પણ પ્રક્રિયાઓ હોય
કાં તો ઓક્સિડેશન પ્રક્રિયા હોય અથવા કાં તો રિડક્શન હોય, જ્યારે બંને જોડે જોવા મળે ત્યારે એને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે આ રેડોક્સ પ્રક્રિયા પણ આપણા રોજિંદા જીવનમાં ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. એ આપણે જોવા જઈએ એ કઈ બાજુ, તો આપણે મિત્રો એક વસ્તુ નિહાળતા હોઈશું કે આપણી આજુબાજુ ક્યાં પણ લોખંડના બારી દરવાજા અથવા લોખંડના શટર હોય છે દુકાનમાં, તો એમાં કંઈક ભેજ અડે અથવા તો કંઈક એસિડ અડે છે અથવા કંઈ પણ વસ્તુ અડતી હોય તો ત્યાં શું થાય, તો ત્યાં ક્ષારણ થતું જોવા મળે. એટલે આપણે એને શું કહીએ છીએ, લોખંડનું કટાવ કહીએ છીએ કે લોખંડ કટાઈ જાય છે. તો આ લોખંડનું કટાઈ જવું એ શું છે, તો એક પ્રકારની ઓક્સિડેશન પ્રક્રિયા છે કે ત્યાં. તો જે આયન હોય છે આ પ્રક્રિયા જોવા જઈએ આપણે, જે લોખંડનું તત્વ એટલે કે આયન, ઓકે, એ પાણીના અણુઓ સાથે 3H2O સાથે પ્રક્રિયા કરે છે. બીજું એમાંથી શું બનાવશે, તો Fe2O3 ઇન્ટુ XH2O પ્લસ 3H2, ઓકે. તો આપણે કોઈ પણ બારી દરવાજા અથવા કોઈ પણ વસ્તુ લઈ શકીએ કે એના અંદર લોખંડના તત્વો રહેલા હોય છે, એફી આયનના તત્વો, એ પાણીના ભેજ સાથે પ્રક્રિયા કરે છે. તો ત્યારે Fe2O3 ઇન્ટુ XH2O, જેને લોખંડનો કાટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે, લોખંડના કાટનું અણુસૂત્ર પણ કહેવાય છે. એ પણ પૂછાઈ શકે છે, આપણા પાઠ્યપુસ્તકમાં આપેલું નથી, પરંતુ આપણે જાણકારી માટે પણ આ યાદ રાખવું જરૂરી છે કે Fe2O3 ઇન્ટુ XH2O એટલે કે લોખંડનો કાટ આપણને આપે છે, એનું અણુસૂત્ર છે, અને 3H2O હાઇડ્રોજન છૂટો પડે છે હવામાં. તો આ રીતે સામાન્ય એક પ્રક્રિયા છે કે જે લોખંડના ક્ષારણ તરીકે જણાય છે, એને લોખંડનું ક્ષારણ થવું કહેવાય છે. એ જ રીતે બીજું તાંબુ હોય છે અથવા સિલ્વર હોય છે, તો તાંબાની અંદર પણ લીલા રંગના ડાઘ જામી જાય છે, સિલ્વરની ઉપર પણ કાળા રંગના ડાઘ જામી જાય છે, તો એ પણ એનું ક્ષારણ થયું છે તેમ કહેવાય. આના બીજા ઉદાહરણ આપણે જોવા જઈશું, તો મિત્રો જે દરિયાની અંદર જહાજ હોય છે વહાણ, એને તો 24 કલાક પાણીની સપાટી સાથે જ રહેવાનું હોય છે, ચોટી જવાનું હોય છે, તો પણ કેમ એમાં ક્ષારણ આવતું નથી, કેમ? તો એના અંદર ઝીંકની પ્લેટો લગાવવામાં આવે છે, ગેલ્વેનાઇઝ પ્લેટો જેને કહેવામાં આવે, ગેલ્વેનાઇઝ ઝીંકની, તો એ પ્લેટો લગાવવામાં આવે છે. આથી એ ક્ષારણને અટકાવવાના ઉપાયોમાં પણ આપણે લઈ શકીએ, એટલે કે એ અટકાવવાના ઉપાયો છે. એના સિવાય પણ આપણે શું કરીએ છીએ, તો જે મશીનરીઝ હોય છે, જે લોખંડની મશીનરીઝ હોય છે, તો એને આપણે ઓઇલિંગ કરતા હોઈએ, તેલ પૂરતા હોઈએ છીએ, એના પછી પણ એને આપણે આપણા બારી દરવાજા હોય છે જે લોખંડના, તો એને આપણે શું કરીએ છીએ, પેઇન્ટ કરીએ છીએ આપણે, તો એના દ્વારા પણ એને રક્ષણ આપી શકાય. બીજી વસ્તુ શું જોવા મળે આપણી રોજબરોજમાં, રેડોક્સ પ્રક્રિયા ક્યાં જોવા મળે છે, તો ખોરાપાણું, જે ચરબી અને તૈલી પદાર્થો હોય છે કે જ્યાં ખોરાપાણું જોવા મળે, એટલે કેવું, તો કે જે પણ તૈલી અને ચરબીયુક્ત પદાર્થો છે, તો એ ઓક્સિજન સાથે તરત જ પ્રક્રિયા કરી દે છે. એટલે ધારો કે કોઈ તેલ છે, તો એ ઓક્સિજન સાથે તરત જ પ્રક્રિયા કરીને એ શું બનાવે, તો ઓક્સિજનયુક્ત પદાર્થ બનાવશે, કોઈક ઓક્સિજન યુક્ત પદાર્થ. પરંતુ એ મૂળ પદાર્થ કેવો હશે, અલગ જ હશે, એના અલગ જ સ્વભાવ ધરાવતો હશે, અલગ જ સ્વાદ ધરાવતો હશે. કદાચ સરસ એવું એક્ઝામ્પલ આપણે લઈએ, તો કે જે પણ આપણે કાતરી બને છે અથવા કોઈ પણ વેફર આવે છે, તો એ વેફર આપણે ખાઈએ છીએ, તો કેમ એનો સ્વાદ એને એ જ રહે છે, એનું ફેક્ટરીમાં પેકિંગ થઈને આપણા જોડે આવે ત્યાં સુધી એનો સ્વાદ બદલાતો નથી, કારણ કે એના અંદર નાઇટ્રોજન ગેસ ભરવામાં આવે છે. અને એ નાઇટ્રોજન ગેસ ભરીને એના અંદર શું હોય, તો નાઇટ્રોજન ગેસ એ એન્ટીઓક્સિડન્ટ, નાઇટ્રોજન ગેસ એ કયા પદાર્થ તરીકે વપરાય છે, એન્ટીઓક્સિડન્ટ. એ શું કરશે, તો એ ત્યાં શું કરશે, તો એન્ટીઓક્સિડન્ટ પદાર્થ એટલા માટે કરે, તો એન્ટીઓક્સિડન્ટ પદાર્થ એ આની સાથે પ્રક્રિયા થતા રોકે છે, એટલે કે ઓક્સિજનને તેલ સાથે અથવા ચરબીના અણુઓ સાથે પ્રક્રિયા કરતા શું કરે છે, રોકે છે. જો એમાં નાઇટ્રોજન વાયુ ન ભરવામાં આવે તો શું થાય, જે પણ વેફર પેક કરવામાં આવે છે એ આપણા સુધી પહોંચતા પહોંચતા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને એનો સ્વાદ જ આખો બદલી નાખશે, અને આપણને પેકેટ ઉપર કંઈક બીજું લખ્યું હશે અને આપણને અંદરથી મળશે કંઈક બીજું. તો એટલા માટે એવું ન થાય, તો એટલા માટે અંદર એન્ટીઓક્સિડન્ટ પદાર્થો ઉમેરવામાં આવે છે, એન્ટીઓક્સિડન્ટ એટલે કે જે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવા દેતા નથી. તો આ પણ યાદ રાખજો, જેને ખોરાપણું કહેવામાં આવે, જે એક પ્રકારની રેડોક્સ પ્રક્રિયા છે, કારણ કે આમાં ઓક્સિજન ઉમેરાય છે, એટલા માટે ઓક્સિડેશન પ્રક્રિયા થઈ છે, અને આ ક્ષારણની પ્રક્રિયા છે.
तो ये पण कॉन्सेप्ट याद रखो। तो मित्रों आ चेप्टर में रासायणिक प्रक्रियाओं और समीकरण में तमने गमे त्यां एवुं लाग्युं हो के आ कॉन्सेप्ट में ख्याल नहीं आयो तो निसंदेह फरीथी बे थी त्रण वार वीडियो जोशो तो तरत ख्याल आई जशे तमने। अने तमने आमां कंई पण प्रश्न होय अथवा कंई पण क्वेरी होय तो तरत ज नीचे कॉमेंट में निसंदेह तमे पूछी शको छो। अने त्यां सुधी तमे तमारी तबियतनुं ध्यान राखजो, परिस्थिति बहु खराब छे परंतु पॉजिटिव वाइब्स हमेशा लेता रहेजो अने पॉजिटिव ज रहेजो हमेशा, केस में नहीं मन थी पॉजिटिव रहेजो। तो स्टे सेफ स्टे होम।